નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં મિત્રો આજે આપણે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના જેને ટૂંકમાં એમ વાય એસ વાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ યોજના અન્વયેનું ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થશે તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તથા તે કઈ વેબસાઇટ પર આ ફોર્મ ભરી શકાશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી એમ વાય એસવાય યોજના અન્વયેની સંપૂર્ણ માહિતી આપને મળી જાય તો ચાલો આપણે તેના માટે જે ન્યૂઝ પેપરમાં જાહેરાત આવેલ છે તે ન્યૂઝપેપરનું કટિંગ જોઈએ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત જેનું એડ્રેસ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે પી આર સામે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગની આગળ સરકારી ગર્લ્સ પોલિટેકનિકની બાજુમાં નવરંગપુરા અમદાવાદ આડત્રીસ ટ્રીપલ ઝીરો નવ તો આ એ કચેરીનું એડ્રેસ છે હવે આપણે જોઈએ કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના જે એમ વાય એસ વાય તરીકે પણ ઓળખાય છે તો તે શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવો મુજબની પાત્રતા ધરાવનાર ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષા પાસ કરી અને શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસમાં ડિપ્લોમા અથવા તો સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અથવા ડિપ્લોમાની પરીક્ષા પાસ કરી અને ડિગ્રીના અભ્યાસક્રમના પ્રવેશ મેળવનાર જેને આપણે ડી ટુ ડી તરીકે પણ ઓળખીએ છીએ તો તેમાં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓ ફ્રેશ અરજી તરીકે એમ વેબસાઈટ ડોટ ડોટ ઇન વેબસાઇટ પર જઈ અને તારીખ ઓગણીસ દસ બે હજાર વીસથી તારીખ એકત્રીસ બાર બે હજાર વીસના સમયગાળામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા વર્ષ બે હજાર સોળ સત્તર બે હજાર સત્તર અઢાર બે હજાર અઢાર ઓગણીસ અને બે હજાર ઓગણીસ વીસમાં સહાય મેળવનાર વિદ્યાર્થીઓ માટે બીજા ત્રીજા અને ચોથા વર્ષની રિન્યુઅલ સહાયનો લાભ મેળવવા માટે તારીખ બાર દસ બે હજાર વીસથી તારીખ એકત્રીસ બાર બે હજાર વીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે જે ફ્રેશર છે તે લોકોએ ઓગણીસ દસ બે હજાર વીસથી અરજી કરી શકશે અને જે જે લોકો સહાય મેળવે છે પરંતુ તેઓને રિન્યુઅલ સહાય મેળવવાની છે તો તેઓ બાર દસ બે હજાર વીસથી એકત્રીસ બાર બે હજાર વીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે અને આ યોજનાના અમલ માટે રાજ્યભરમાં બસો અઠ્યોતેર હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે આ યોજના અંગેની વધુ વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ છે જે આપણે અહીંયા જોઈ ગયા કે એમ વાય જીયુજે ડોટ એનઆઈસી ડોટ ઇન તો આ સાઇટ પર જઈને આ યોજના અંગેની વધુ માહિતી જોઈ શકાય છે તે ઉપરાંત જો તેથી વિશેષ માહિતીની જરૂર પડે તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલ છે તો હેલ્પલાઇન નંબર છે ઝીરો ઓગણએંસી બસો પાસઠ છાસઠ ત્રિપલ ઝીરો અથવા ઝીરો ઓગણ એસી સિત્તેર તેતાલીસ તેત્રીસ એકત્રીસ એક્યાસી પર મળી શકશે તે ઉપરાંત નોંધ પણ લખેલ છે કે ગુજરાત રાજ્યની કેન્દ્રીય કૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય અને તેમાં રિસફલિંગ કરવા માગતા વિદ્યાર્થીઓએ તેમના પ્રવેશ કન્ફર્મ થાય અને તેઓ રિસપલિંગમાં જવા ન માગતા હોય ત્યારે જ તેઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આમ મિત્રો જે ધોરણ દસ અથવા તો ધોરણ બાર પછી જે શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ડિપ્લોમા અથવા તો સ્નાતકના અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે અથવા તો જે લોકોએ ડિપ્લોમાની પરીક્ષા પાસ કરી હોય અને તેઓ ડિગ્રીમાં અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે તો હવે આપણે તેની વેબસાઇટ ખોલીને જોઈએ તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે એમ વાય એસ વાય ડોટ જીયુ જે ડોટ એનઆઈસી ડોટ ઇન વેબસાઇટ આપણે ખોલી લીધી છે જે ખોલતા આ પ્રમાણેનો આપણને ઇન્ટરફેસ જોવા મળશે અને ઉપર અહીંયા ટાઇટલમાં લખેલ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તો અહીંયા આપણને નોટિસ બોર્ડમાં તે અંગેની વિગતો જોવા મળી રહી છે જેમાં લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ ફોર્મેટ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ઓફ આધાર લિંકિંગ લિસ્ટ ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ રિઝોલ્યુશન ઓફ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે યુવા સ્વાવલંબન યોજના માટેના જે શિક્ષણ વિભાગના પરિપત્રો છે તેની વિગતો હેલ્પ સેન્ટરના લિસ્ટ આમ અલગ અલગ તમામ વિગતો આપણને અહીંયા જોવા મળી રહી છે તો તેના ઉપર ક્લિક કરીને આ વિગતો આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ તે સિવાય અહીંયા નીચે લખાયેલ છે કે ફ્રેશ એન્ડ રિન્યુઅલ રજિસ્ટ્રેશન ફોર એકેડેમિક યર બે હજાર વીસ એકવીસ વીલ બી સ્ટાર્ટ શૂન એટલે કે ટૂંક સમયમાં ચાલુ થશે તો આપણે જે જોયું તે તારીખે આ યોજનાનો ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે આ સાઇટ ઉપર આવી અને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ